નમસ્તે બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી પાઠ 8 ભરત મિલાપ શીખીશું. હવે આ પાઠ છે એ રામાયણ આધારિત છે. રામાયણમાં જેમ રામાયણનો એક અંશ છે. હવે જો અહીંયા કને ભરત અને રામનું મિલન, ભરત મિલાપ એટલે કે ભરત છે એ રામને મળવા જાય છે વનમાં. આ પીળા બોક્સમાં છે એ પહેલાં આપણે એના વિશે થોડુંક જાણીશું. માતા પિતા કી આજ્ઞા કા પાલન કરતે હુએ રામ વન મેં ગયે, ઉનકે સાથ સીતા ભી ગઈ, ભરત કો ઇસ બાત કા પતા ચલને પર વે અયોધ્યા કે સિંહાસન પર નહીં બેઠે, અપિતુ સિંહાસન પર રામ કી ખડા ઉ રખ કર ઉન્હોને સેવક કી ભાતિ રાજકાજ કિયા, ઇસીલિયે કહા હે ભાઈ તો હો ભરત જેસા. હા, હવે અહીંયા કને દ્રશ્ય એક છે એ આજે આપણે શીખવાના છીએ. વન કા એક ભાગ કુટિયા કે બહાર રામ ઓર સીતા બેઠે હુએ હે, પાસી ધનુષ બાણ લીએ લક્ષ્મણ ખડે હે. એટલે કે અહીંયા કને વનમાં જ્યારે રામ ભગવાન જાય છે તો એ ઝૂંપડી બાંધીને રામ, સીતા અને લક્ષ્મણ એ ત્રણેય ત્યાં રહે છે અને સાથે ધનુષ બાણ લઈને જાય છે. હવે જુઓ, રામ ભાઈ લક્ષ્મણ જરા દેખો તો યહ આવાજ કાં સે આ રે. આ છે ને નાટકીય રૂપથી આ પાઠ છે. એટલે જ્યારે રામ કહે છે કે જો તો ભાઈ આ આવાજ કેનો આવે છે, લક્ષ્મણ અહીંયા ત્યાં ઇધર ઉધર દે કરે એટલે કે આજુબાજુ જોઈને, પ્રભુ સામને સે કુછ લોક આતે દેખાઈ દે રહે એટલે કહે છે રામને કે સામેથી કોઈક લોકો આવતા દેખાય છે. રામ કોણ લોગે જરા ધ્યાન સે દેખો, રામ કહે છે જો તો કોણ લોકો છે. લક્ષ્મણ ધ્યાન સે દેખર અરે યહ તો ભરત હે, સાથી બહુ સે લોગ હે, હમેં સાવધાન હો જાના ચાહીએ, શાયદ વે લોગ લડને કે લીએ આ રહે. લક્ષ્મણ ભરતને કહે છે, લક્ષ્મણ રામ ભગવાનને કહે છે ધ્યાનથી જોઈને, અરે આ તો ભરત છે, સાથે બીજા પણ લોકો છે, હવે આપણે સાવધાન થઈ જવું જોઈએ, શાયદ એટલે કે એ જાણે એ લોકો કદાચ લડવા માટે આવતા હોય. રામ હસતે હુએ એટલે હસીને કહે છે, ભાઈ લક્ષ્મણ તુમ તો વિના બાદ શક કરને લગતે હો, ઇતને વર્ષ સાથ રહ કર ભી ભરત કો નહીં પહેચાના. રામ પર લક્ષ્મણને કહે છે, તું તો જરાક વાતમાં શક કર્યા કરસ એટલે કે શંકા કરસ, તને આટલા વર્ષ તું ભરત સાથે રહીને પણ એને ઓળખી ન શક્યો. લક્ષ્મણ ઉચિત ઉત્તેજિતો કર એટલે કે ક્રોધિત થઈને, પહેચાના કયો નહીં, ઉસી માં કા તો બેટા હૈ જિસને વનવાસ દિલાયા એટલે કે ઓળખું તો છું, આ એ જ માનો દીકરો છે જેને આપણે વનવાસ અપાવ્યો. સીતા ઇસમે બેચારે ભરત કા ક્યાં દોષ, એટલે કે સીતા મૈયા કહે છે કે એનામાં બિચારા ભરતનો શું આંક. લક્ષ્મણ લીજે સબ લોગ ઇધર ઈ આ રહે એટલે કે જુઓ આ તો બધા અહીંયા જ આવી રહ્યા છે. તો આજે આ એક દ્રશ્ય આપણે શીખ્યા. હવે આ છે એ લક્ષ્મણ ભરત અને રામ ભગવાન વિશે આ પાઠમાં પહેલા દ્રશ્યમાં આપણે ભણ્યા છીએ. તો આ દ્રશ્ય જે પાઠ એકનું, એક પાઠ 8નું દ્રશ્ય 1 અહીંયા છે એ તમે ઘરે વાંચજો અને સમજો. એના પછીનો દ્રશ્ય નંબર 2 આગળના વિડીયોમાં આપણે શીખીશું. અસ્તુ.